नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाहली मित्रों हार्दिक स्वागत छे। आज नो अभ्यास छे धोरण एक इंग्लिश। આપણે ઇંગ્લિશમાં અગાઉ જોઈ ગયા એ પ્રમાણે 1 to 10 આપણે જે સ્પેલિંગ સાથે શીખવાડ્યા હતી આગળ આપણે જોઈ ગયા. હવે આગળ ફન ટાઈમ પેજ નંબર 59 ફન ટાઈમ ભાગ 2 જુઓ વિદ્યાર્થી મિત્રો. આગળ જે મેં તમને સ્પેલિંગ સાથે 1 to 10 શીખવાડ્યા હતા એ હવે અહીંયા આ સૂચના વાંચો. 1 to 10 અંકો લખો. આપણે જે 1 2 3 4 લખ્યા હતા તે અહીંયા શું કરવાના છે, આ મોટા ખાનામાં આવી રીતે લખવાના છે, પણ બોલીને લખવાના. અને જે બાળકોને સ્પેલિંગ સાથે ફાવતા હોય તેમણે અવશ્ય સ્પેલિંગ સાથે બોલીને જ લખવાના. ઓ એન ઈ 1 એટલે 1. બીજા ખાનામાં TWO 2 એટલે 2. ત્રીજા ખાનામાં THREE 3 એટલે 3. ચોથા ખાનામાં FOUR 4 એટલે 4. પાંચમા ખાનામાં FIVE 5 એટલે 5. બધા વિદ્યાર્થી મિત્રોએ આ બોક્સ મોટા છે તેથી જેમાં જે અંક લખો તે શું કરવાના, સેજ મોટા લખવાના. ખ્યાલ આવ્યો? અહીંયા છઠ્ઠા ખાનામાં SIX 6 એટલે 6. સાત નંબરના ખાનામાં SEVEN 7 એટલે 7. આઠમા નંબરના ખાનામાં EIGHT 8 એટલે 8. નવ નંબરના ખાનામાં NINE 9 એટલે 9. અને દસ નંબરના ખાનામાં TEN 10 એટલે 10. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે 1 to 10ના સ્પેલિંગ સાથે આજે બોક્સમાં લખ્યા છે તે અગાઉ આપણે શું કર્યું હતું, જુઓ આવી રીતને લખાયા હતા ને સ્પેલિંગ સાથે. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે બોક્સમાં કમ્પ્લીટ લખી નાખ્યા છે. હવે આગળ આગળની સૂચનામાં ધ્યાન આપજો. રેખાંકિત અંગ્રેજી અંકોને ગૂંટી ચિત્રો પૂરા કરો. તમને જે આ ચિત્રો આપ્યા છે 1 2 અને 3 તેમાં તમને જે આ રેખાંકિત જે ટપકા કહેવાય જેને તે જોડવાના છે, આમ આમ ઘૂંટીને આમ જોડવાના છે અને એનાથી અંગ્રેજી અંક બનશે આપણો. ખ્યાલ આવ્યો? હવે આપણે જોવાનું છે આ જે ટપકા જોડી કયો અંક બને છે. તો અહીંયાથી ચાલુ કરવાનું, આમ તમને ખ્યાલ આવી જશે. તમે જે પેન્સિલ ફેરવશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કયો અંક બને છે. બોલો બાળકો કયો અંક બન્યો આ? તો આ અહીંયાથી ચાલુ કર્યું તો અહીંયાથી TWO 2 એટલે 2. અહીંયા શું બન્યો? 2 બન્યો ને. બધા બાળકોએ આવી રીતે અહીંયાથી ટપકા જોડવાના છે અને 2 બનાવવાનો છે અને એની ઓળખ આપવાની છે. આ રેખાંકિત અંગ્રેજી અંકોને ઘૂંટી ચિત્રો પૂરા કર્યા તો આપણે જે આ રેખા આ ઘૂંટી જે રેખા એનાથી 2 બન્યો અને આ જે ચિત્ર છે એ પૂરું થયું. હવે અહીંયા કયું છે તો જુઓ પાછળ આ માછલીના ભાગમાં પાછળ જુઓ આને શું કહેવાય, આ ટપકા જોડીએ તો શું બન્યું કહેવાય, ઓળખી જાઓ. જુઓ જોઈએ શું બને છે, આ ટપકા જોડો જોઈએ તો 3 બને છે. શું બને છે? 3. THREE 3 એટલે 3. આપણે જ્યાં આ આ ટપકા જોડ્યા એનાથી શું બન્યું, 3 બન્યો અને આ માછલીનો જે આકાર છે તે પૂરો થયો. હવે આગળ
હવે આ બિલાડીનું ચિત્ર છે, તો બિલાડીના ચિત્રમાં જુઓ આ ટપકા જોડો તો કયો અંક બને છે? તો અહીંયા નાનું સર્કલ એટલે ગોળ થયું, અહીંયા મોટું સર્કલ કર્યું ટપકા જોડીને તો શું બન્યું? ઈ આઈ જી એચ ટી 8 એટલે 8 બન્યો. કયો અંગ્રેજી અંક બન્યો જુઓ જોઈએ. તો ઈ આઈ જી એચ ટી 8 એટલે 8, અહીંયા 8 બન્યો બરાબર. અને આ બિલાડીનું જે ચિત્ર છે તે પૂરું થયું. હવે આગળની સૂચના વાંચીએ. અંકો અને શબ્દો જોડો. જો સૌ પ્રથમ મેં જ્યારે તમને 1 to 10 આ જે સમજાવ્યું હતું આ નંબર્સના, તો મેં કીધું હતું ને કે આ સ્પેલિંગ સાથે લખજો બોલજો, સ્પેલિંગ સાથે તમે બોલશો તો તમને જે આગળ જોડકાને એમ આવશે એમાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. હવે આમાં શું કર્યું છે, સંખ્યાઓ આપેલી છે 1 to 10ની, 1 to 10ની સંખ્યા આપી છે, પણ અહીંયા 5 આપી છે અને અહીંયા 5 આડી અવળી આપેલી છે અને વચ્ચે સ્પેલિંગ્સ આપ્યા છે. તો તમારે આ અંક કયો છે તે શોધીને, તેનો સ્પેલિંગ અહીંયા શોધીને અહીંયા જોડવાનું છે. હવે આ કયો અંક છે અંગ્રેજી? તો શું છે? 3. હવે 3નો સ્પેલિંગ અહીંયા તમારે શું કરવાનું? શોધવાનું. તો જુઓ જોઈએ, અહીંયા FOUR છે, અહીંયા TWO છે, અહીંયા SIX છે. હવે 3નો સ્પેલિંગ આવ્યો THRE. તો તમારે આ 3ને શું કરવાનું? 3ના સ્પેલિંગ સાથે આવી રીતે અહીંયા જોડી દેવાનું. ખ્યાલ આવ્યો? એ રીતે આગળ આ શું છે? 8 છે. તો હવે આમાં શું કરવાનું? તમારે 8નું સ્પેલિંગ શોધવાનું છે સામે. જો તમે 1 to 10ના જ્યારે મેં સ્પેલિંગ સમજાવ્યા હતા અને મેં સ્વાધ્યાયમાં લખાવ્યા હતા, ત્યારે તમે જો સ્પેલિંગની સેજ પણ તૈયારી કરી હશે તો તમને આ જોડકા જોડતા વાર થશે નહીં અને તમને સ્પેલિંગ તરત મળી જશે. આ 8 છે. હવે અહીંયા સામેની લાઇનમાં જોવાનું 8નો સ્પેલિંગ ક્યાં આપે છે? EIGHT તમારે સામે શોધવાનું. તો અહીંયા F છે તો નહીં હોય, FOUR 4 એટલે તો 4 થાય, TWO 2 એટલે 2, SIX 6 એટલે 6, THREE તો આવી ગયો છે 3 એટલે નહીં, FIVE 5 એટલે 5 થાય. હવે 8 EIGHT આવ્યો. તો અહીંયા 8 છે, આ 8નો સ્પેલિંગ છે, તો તમારે 8ના સ્પેલિંગને 8 સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે આગળ આ શું છે? બધા વિદ્યાર્થી મિત્રો 1 to 10ના સ્પેલિંગ્સ અને અંક તૈયાર કર્યા હશે તો આ જોડકા જોડવામાં તમને થોડી સુખ સહેલાઈ રહેશે. આ 1 છે તો આપણે શું કરવાનું? અહીંયા 1નો સ્પેલિંગ શોધવાનો છે. તો 1નો સ્પેલિંગ શું હોય? તો ONE. તો અહીંયા ક્યાં છે ONE? તો આ રહ્યો ONE. તો 1ના સ્પેલિંગને 1 સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. જુઓ આ રીતે. ખ્યાલ આવ્યો? હવે આગળ આ કયો અંક છે? 4. તો 4નો સ્પેલિંગ શું થાય? તો FOUR. જુઓ આ સામે જે સ્પેલિંગ્સ આપ્યા છે એ તમારે જોવાના છે અને અહીંયા અંગ્રેજી અંક સાથે જોડવાના છે. FOUR છે. તો આ 4ને FOUR 4 સાથે આમ જોડી દેવાનું. બધા બાળકોએ વ્યવસ્થિત સ્પેલિંગ જોવાના છે, અંકને સ્પેલિંગ સાથે જોડો ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે 3 છે તો 3 સાથે જોડવાનું, સ્પેલિંગ આખો વાંચવાનો છે, જ્યાં ત્યાં જોડકા જોડવાના નહીં, જેથી કરીને આપણાને જોડકા ખોટા પડે આપણે સ્પેલિંગ જ્યાં ત્યાં જોડી દઈએ તો. હવે આ શું છે? 7. તો 7નું સ્પેલિંગ શું થાય? તો મેં તમને 7નો સ્પેલિંગ શીખવાડ્યો હતો, SEVEN. તો અહીંયા જુઓ 7 છે, SEVEN. તો 7ના સ્પેલિંગને 7 સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું. અહીંયા 10 સ્પેલિંગ આપ્યા છે, અહીંયા 5 અંગ્રેજી અંક આપ્યા છે અને અહીંયા 5 આપ્યા છે. આપણે આ 5 જોડી દીધા છે. હવે આ બાજુ તો આ શું છે? તો 2 છે. અંગ્રેજી અંક કયો છે? 2. તો સામે 2 લખ્યું હોય, 2નો જે સ્પેલિંગ લખ્યું હોય ને તમારે શું કરવાનું? 2 સાથે જોડી દેવાનું. હવે 2નો સ્પેલિંગ શું થાય? તો TWO 2 એટલે 2. તો 2ના સ્પેલિંગને 2 સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે આ અંગ્રેજી અંક કયો છે? તો 9. કયો છે? 9. બધા વિદ્યાર્થી મિત્રોએ સ્પેલિંગ તૈયાર કરજો જેથી કરીને જોડકામાં તકલીફ પડશે નહીં.
હવે આ નાઇન છે તો નાઇનનો સ્પેલિંગ શું છે? તો એન આઈ એન ઈ, નાઇન એટલે નવ. તો આપણે નાઇનના સ્પેલિંગને નાઇન સાથે શું કરી દેવાનું છે? આમ જોડી દેવાનું છે. હવે આગળ આ કયો છે અંગ્રેજી અંક? સિક્સ. તો સિક્સનો શું સ્પેલિંગ થાય છે? એસ આઈ એક્સ, સિક્સ એટલે છ. તો અહીંયા જોવાનું છે સિક્સ ક્યાં લખ્યું છે, તો આ રહી જો, એસ આઈ એક્સ સિક્સ એટલે છ. તો સિક્સના સ્પેલિંગને સિક્સ સાથે શું કરી દેવાનું? આમ જોડી દેવાનું. હવે લાસ્ટમાં છે ફાઇવ છે. હવે ફાઇવને અહીંયા ફાઇવનો જ્યાં સ્પેલિંગ હોય તેના સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું. હવે અહીંયા ફાઇવનો સ્પેલિંગ ક્યાં છે? તો આ રહ્યો જો, ફાઇવનો સ્પેલિંગ શું થાય સૌથી પહેલાં? તો એફ આઈ વી ઈ. તો અહીંયા છે એફ આઈ વી ઈ, ફાઇવ એટલે પાંચ. તો આ ફાઇવના સ્પેલિંગને આ ફાઇવ સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ ફન ટાઈમમાં 1 થી 10ના જે અંકો છે તે તમારે ખાના પ્રમાણે મોટા અક્ષરે સરસ રીતે લખવાના છે, સ્વચ્છતા જાળવીને. અહીંયા રેખાંકિત અંગ્રેજી અંકોને ઘૂંટી ચિત્રો પૂરા કરવાના છે. એટલે આ છે ને, જે આ ટપકા છે તમે જોડ્યા અને 2 બન્યો અને ચિત્ર પણ પૂરું થયું. અહીંયા ટપકા જોડ્યા, 3 બન્યો, અહીંયા ચિત્ર પૂરું થયું. અહીંયા આ ટપકા જોડ્યા જેથી 8 બન્યો અને આ ચિત્ર પણ પૂરું થયું. અહીંયા અંકો અને શબ્દો જોડો. અહીંયા આપણાને 5 અંક આપ્યા હતા, અહીંયા પણ 5 આપ્યા હતા અને વચ્ચે 10 સ્પેલિંગ આપ્યા હતા. આપણે બધાને યોગ્ય રીતે વાંચીને જોડી લીધા છે. હવે આગળ જોઈએ તો જે આપણે 1 થી 10 બોલતા અને વાંચતા શીખ્યા, ગણતા શીખ્યા, એના ઉપર આ આધાર રાખે છે. શું આપ્યું છે આમાં જુઓ, આ નોંધ વાંચો જોઈએ. જો સૂચના શું છે? ચિત્રો ગણો અને અંગ્રેજીમાં અંક લખો, બરાબર. હવે આપણે જે ગુજરાતીમાં ગણિતમાં આપણે એકડા જે લખતા હતા અને એમાં ચિત્ર ગણી સંખ્યા લખતા હતા, એ જ રીતે આ ઇંગ્લિશમાં ચિત્રો ગણવાના છે અને અંગ્રેજીમાં અંક લખવાના છે. આપણે જે ગણિતમાં આપણે 1, 2, 3, 4 લખતા હતા ગણિત, અહીંયા 1, 2, 3, 4 એ રીતે ગણીને લખવાના છે. ખ્યાલ આવ્યો? એટલે સૌ પ્રથમ અહીંયા શેના ચિત્ર આપેલું છે? કપનું. શેનું? કપનું. તો તમારે કપના ચિત્રને ગણવા છે અને ગણતા હોઈએ ત્યારે આપણે ઇંગ્લિશમાં એમ કહેવાય કાઉન્ટ કર્યું, બરાબર. અને ગુજરાતીમાં આપણે એમ કહે કે ગણો, પણ ઇંગ્લિશમાં શું કરીએ? કાઉન્ટ કરીએ. તો ચલો આપણે બધા બાળકો ભેગા થઈને કાઉન્ટ કરીશું. તમે ત્યાં બોલજો, હું અહીંયા બોલું છું, બરાબર. ચલો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા કપ થયા? 7. તો તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું 7. ઇંગ્લિશના અંગ્રેજીનો જે અંક છે એમાં લખવાનું છે 7. 7 એટલે 7. કેટલા કપ થયા? તો 7 કપ થયા. હવે આગળ, તો અહીંયા ઝાડનું છે ચિત્ર. શેનું છે? ઝાડનું. તો ઝાડ તમારે ગણવાના છે, કાઉન્ટ કરવાના છે. તો ગણો 1, 2, 3 અને 4. કેટલા ઝાડ છે? 4. તો તમારે અહીંયા કેટલા લખવાના અંગ્રેજી અંકમાં? 4 લખવાના છે. ખ્યાલ આવ્યો? કાઉન્ટ કરવાનું છે અને અંગ્રેજી અંક અહીં લખવાનો છે. હવે આ શેનું ચિત્ર છે? તો સુરત દાદાનું. તો અહીંયા કાઉન્ટ કરીએ તો ફક્ત 1 જ થશે, 1 એટલે 1. તો આપણે બાજુમાં શું લખી નાખવાનું? 1. હવે આગળ, આગળ શેના ચિત્ર આપેલા છે જુઓ જોઈએ. આગળ સફરજનનું ચિત્ર આપેલું છે, જે આપણે ABCD જ્યારે તૈયાર કરતા હતા ત્યારે બોલતા હતા ને, ફોર એપલ, એપલ એટલે સફરજન. આપણે ઇંગ્લિશમાં આને એપલ પણ કહી શકીએ અને ગુજરાતીમાં સફરજન. ચલો આમાં સફરજન કેટલા છે તમારે કાઉન્ટ કરવાના છે અને બાજુમાં લખવાનું છે. ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 0, 10. તો તમારે આ બોક્સમાં લખી નાખવાનું અહીંયા 1, 0, 10. કેટલા સફરજન થયા?
तो 1 0 10। हवे आगळ आ घरनुं चित्र छे, तो आपणे घरने इंग्लिशमां शुं कहीए छे? हाउस। तो अहींया केटला घर छे गणो जोईए, काउंट करो जोईए। तो 1 2 અને 3 કેટલા ઘર છે? 3। તો અહીંયા અંગ્રેજી અંકમાં 3 લખી નાખવાના, ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ આ ધજાનું ચિત્ર છે, તો ધજાના ચિત્રને ગણીને અહીંયા અંગ્રેજી અંક બાજુમાં લખવાનું છે। ચલો ગણો, 1 2 3 4 5। કેટલી ધજા થઈ? 5। તો આપણે અહીંયા શું કરવાનું છે? 5 બોલીને લખી નાખવાના છે। હવે આગળ બધા વિદ્યાર્થી મિત્રોએ ચિત્રો કમ્પ્લીટ ગણવાના છે અને બાજુમાં અંગ્રેજી અંક લખવાનો છે, કોઈ ગુજરાતી અંક લખવાનો નથી। ચલો અહીંયા ગણો જોઈએ, સ્ટાર કેટલા આપેલા છે? સ્ટાર એટલે આપણે ગુજરાતીમાં તારા કહેવાય। તો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા આપેલા છે? 9। તો તમારી બાજુના બોક્સ આપ્યું છે જેમાં એમાં શું લખવાનું છે અંગ્રેજી અંકમાં? 9। 9 એટલે 9 તારા આપેલા છે। આગળ હાથીના ચિત્ર આપેલા છે, ઇંગ્લિશમાં આપણે ઈ ફોર એલિફન્ટ કહીએ છીએ એ। તો હવે જો હાથીને કાઉન્ટ કરો તો કેટલા થાય છે? 1 અને 2 કેટલા થયા? 2। તો 2 એટલે 2, તો આપણે આ ખાનામાં શું લખવાનું? 2 એટલે 2, બરોબર। હવે આગળ આગળ શું આપ્યું છે? ઝાડનું પાન છે એના ચિત્ર આપે છે, લીફ એટલે પાન। આ ઝાડના ચિત્રનું ઝાડના પાનનું ચિત્ર આપેલું છે। ચલો હવે કાઉન્ટ કરો, 1 2 3 4 5 અને 6 કેટલા પાન છે? 6। તો અહીંયા બાજુમાં લખવાનું 6 6 એટલે 6 પાન છે। હવે આગળ હમણાં ઉત્તરાયણ ગઈ આ પતંગના ચિત્ર આપેલા છે, હવે તમારે શું કરવાનું છે? કાઈટ એટલે પતંગ, આપણે એબીસીડી બોલીએ છીએ ત્યારે બોલાય છે કે કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। અહીંયા પતંગના ચિત્ર આપેલા છે, હવે આપણે શું કરવાનું? પતંગના ચિત્રને કાઉન્ટ કરવાના છે અને બાજુમાં લખવાના છે। ગણો, 1 2 3 4 5 6 7 અને 8 કેટલા થયા? 8 એટલે 8, 8 પતંગ થયા। ચલો હવે આગળ આપણે જોઈ ગયા, હવે અહીંયા જોવાનું છે ચિત્રો ગણો અને અંગ્રેજીમાં લખો। અહીં ચિત્રો આપેલા હતા, આપણે અહીંયા ગણ્યા અંગ્રેજી અંકમાં ગણ્યા 1 2 3 4 5 6 અને 7 એ રીતે આપણે ગણ્યા છે। તો અહીંયા 7 લખ્યા છે, અહીં ઝાડના ચિત્ર 4 4 હતા તો 4 લખ્યા, સૂરજનું 1 હતું તો 1 લખ્યું, સફરજનના 10 ચિત્રો હતા તો 10 લખ્યા, 10 લખ્યા, 1 0 10। અહીં ઘરના ચિત્ર કેટલા હતા? 3, તો કેટલા લખ્યા અહીંયા આપણે? 3। ધજાના ચિત્ર કેટલા હતા? તો 1 2 3 4 અને 5, તો અહીંયા 5 લખ્યા। સ્ટારના ચિત્ર કેટલા હતા? તો 9, તો અહીંયા 9 લખ્યા। એલિફન્ટ એટલે હાથીના ચિત્ર કેટલા હતા? 2, તો અહીંયા કેટલા લખ્યા? 2। પાનના ચિત્ર કેટલા હતા? 6, તો આપણે કેટલા લખ્યા? 6। અહીં પતંગના ચિત્ર કેટલા હતા? 8, તો આપણે કેટલા લખ્યા? 8। એ રીતે આપણે જે ફન ટાઈમ છે પેજ નંબર 59, દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે જે અંગ્રેજીની પાકી નોટ છે તેમાં અને આ જે ચોપડી છે સ્વાધ્યાયપોથી તેમાં પાના નંબર 59 અને આ પાના નંબર 60 છે એ શું કરવાનું છે? સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે। આ તમારું હોમવર્ક છે, બરાબર? બે પેજ પાના નંબર 59 અને 60 ઇંગ્લિશની નોટમાં લખવાનું અને સ્વાધ્યાયપોથીમાં પણ સારી રીતે પૂરી દેવાનું છે। આવજો।